नमस्कार वहला विद्यार्थी मित्रों, अपने आ चैनल में तमारू हार्दिक स्वागत है। आज आप जोशू धोरण छ विषय गुजराती चैप्टर नंबर 5 मेहनतनी मौसम साहित्य प्रकार है प्रकृति गीत जेमना लेखक से नाथालाल पाणजी दवे जेमनु संपूर्ण सोल्यूशन जोशू। प्रश्न नंबर 1, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेला बॉक्समां लखो। पहेलुं, धरती ऊपर कोण मेहर करी रही छे? जवाब सी, मेहुलाए। बीजो, वरसाद वरस्या पछी सीम केवी बने छे? जवाब सी, सोनावर्णी। नंबर 3, कविए नदियोंना जल केवा कह्या छे? जवाब सी, लीला। नंबर 4, जुवारना कणसला माटे कविए क्यो शब्द वापर्यो छे? जवाब सी, लोथो। नंबर 5, कुंजड़ियू क्यां किलोल करे छे? नंबर जवाब सी, आकाशमां। नंबर 6, कवि लिपि लूपीने शुं तैयार करवानुं कहे छे? जवाब सी, खड़ा। प्रश्न नंबर 2, नीचेना प्रश्नना उत्तर एक एक वाक्यमां लखो। नंबर 1, मेहनतनी मौसम काव्यना कविनुं नाम जणावो। जवाब, मेहनतनी मौसम काव्यना कविनुं नाम नाथालाल दवे छे। नंबर 2, लोकोना हैयामां शा माटे आनंद छवाई गयो छे? जवाब, वरसादनी मेहर थया पछी पाक सोळे कळाए खीलो छे, ए लहેરાતો પાક જોઈને લોકોના હૈયા આનંદ છવાઈ ગયો છે। નંબર 3, સીમ કોને સાથ કરે છે? જવાબ, સીમ ખેડૂતોને સાથ કરે છે। નંબર 4, સીમમાં શું શું લઈ જવા કહ્યું છે? જવાબ, સીમમાં દાતરડા અને અનાજ બાંધવા પછેડી લઈ જવા કહ્યું છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યોમાં લખો। નંબર 1, સીમ સાત કરે છે એટલે શું કરે, શા માટે સાત કરે? જવાબ, સીમ સાત કરે એટલે સીમ બોલાવે છે, વરસાદ વરસ્યા પછી કુદરતની મહેર થઈ ગઈ છે, પાક તૈયાર થઈ ગયો છે, એ પાકને લણવા માટે જાણે સીમ ખેડૂતોને પછેડી દાતરડા લઈને બોલાવી રહી છે। નંબર 2, લિપિ ગુપીને ખળા શા માટે કરવા પડે? જવાબ, ખેતરમાં લણ્યા પછી ખેડૂતો તૈયાર થયેલા પાકને ખળામાં એકઠો કરે છે, પાકના દાણા છૂટા પાડે છે, તેમજ બજારમાં વેચવા માટે ખળામાં જ દાણા ચોખ્ખા કરે છે, તેથી લિપિ ગુપીને ખળા તૈયાર કરવા પડે છે। નંબર 3, મલકને આબાદ કરવા કવિ શું સૂચવે છે? જવાબ, પાક તૈયાર થઈ ગયો છે, લણવાની ઋતુ આવી છે, કવિ દાતરડા પછેડી લઈને ખેડૂતોને મહેનત કરવા કહે છે, સૌ સાથે મળીને ઉત્સાહને ઉમંગથી મહેનત કરે તો મલક આબાદ થાય એમ કવિ સૂચવે છે। પ્રશ્ન નંબર 4, નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ લખો। નંબર 1, સોનાવર્ણી સીમ બની મેહુલીએ કીધી મહેર રે? જવાબ, આ વર્ષ વરસાદ સારો થયો છે તેથી સીમ સોના જેવી થઈ ગઈ છે। નંબર 2, રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે? જવાબ, સૌથી સાથે મળીને આનંદથી મહેનત કરીએ જેથી આપણો પ્રદેશ આબાદ થાય। પ્રશ્ન 5, નીચેના શબ્દનો વાક્ય પ્રયોગ કરો। પહેલું, સીમ, સિંહની ત્રાળ આખી સીમમાં સંભળાય। નંબર 2, નદી, મારા ગામના પાદરે નદી વહે છે। નંબર 3, આભ, આભમાં પંખીઓ ઉડે છે। નંબર 4, મોલ, લચી પડેલો મોલ જોઈને ખેડૂત હરખાયો। નંબર 5, મલક, મારા મલકમાં માયાળુ માનવીઓ વસે છે। પ્રશ્ન નંબર 6, ઉજળું દૂધ જેવું, લીલું કંચન જેવું આ શબ્દ પ્રયોગ પર ધ્યાન આપો, તે પ્રમાણે નીચેના શબ્દો માટે
એવા શબ્દ પ્રયોગો લખો. નંબર એક, સફેદ, દૂધ જેવું. નંબર બે, મીઠું, મધ જેવું. નંબર ત્રણ, કાળું, મેષ જેવું, ભેંસ જેવું. નંબર ચાર, કડવું, ઝેર જેવું. નંબર પાંચ, રાતું, ચણોઠી જેવું. નંબર છ, કૂણું, માખણ જેવું. પ્રશ્ન નંબર સાત, ખેતીનું મહત્ત્વ વિશે 5-7 વાક્ય લખો. જવાબ, ભારત ખેતી પ્રધાન દેશ છે. 70% લોકો ગામડામાં વસે છે. એમનું જીવન ખેતી ઉપર આધારિત છે. માણસો જ નહીં પશુ પંખીઓ પણ ખેતી ઉપર નભે છે. ખેડૂતો બારે માસ ખેતીના વિવિધ પાક લે છે. ખેતીથી ખેડૂત સમૃદ્ધ બને છે. ખેતી વિના જીવન શક્ય નથી. ખેતી જીવનનો આધાર છે. પ્રશ્ન નંબર આઠ, કાવ્યને આધારે અ વિભાગ સાચા ઉત્તરો બ વિભાગના બોક્સમાં લખો. વિભાગ અ, વિભાગ બ. નંબર એક, લીલો કંચન. જવાબ છે બે, સીમ. નંબર બે, ઉજળો દૂધ. જવાબ છે બાજરો. નંબર ત્રણ, સોનાવરણી. જવાબ છે કપાસ. નંબર ચાર, મીઠા. જવાબ છે વાયરો. નંબર પાંચ, રણનારો. જવાબ છે માનવી. નંબર છ, દેનારો. જવાબ છે ભગવાન. પ્રશ્ન નંબર નવ, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહેલું, ઉજળો તો ઝાંખું. બીજું, મીઠો તો કડવું. ત્રીજું, આબાદ તો બરબાદ. ચોથું, દેનારો લેનારો. પ્રશ્ન નંબર દસ, નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાઓના પ્રકાર લખો. પ્રશ્ન નંબર એક, લોકોમાં લીલા લહેર છે. તો લોકો સમૂહવાચક સંજ્ઞા છે. નંબર બે, નદીઓના જળ નીતર્યા. તો જળ જવાબ દ્રવ્યવાચક સંજ્ઞા. નંબર ત્રણ, જુવાર લોથે લૂમે ઝૂમે. જુવાર દ્રવ્યવાચક સંજ્ઞા. નંબર ચાર, હાય મલક આબાદ રે. તો મલક જાતિવાચક સંજ્ઞા. પ્રશ્ન નંબર અગિયાર, નીચેના શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. મેહુલ્યો, મોસમ, મહેર, મહેનત, મીઠું, મોલ, મબલક. જવાબ આવશે મલક, મહેનત, મીઠું, મેહલ્ય, મોલ, મોસમ અને મહેર. પ્રવૃત્તિઓ, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો ઉદાહરણ મુજબ કોષ્ટકમાંથી શોધી લખો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.